સરકારી યોજનાઓના લાભાર્થીઓનું જીવનધોરણ ઊંચું લાવવામાં ગરીબ કલ્યાણ મેળાઓ નિર્ણાયક સાબિત થયા છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ. જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં 10,661 લાભાર્થીઓને 23.33 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલા ગરીબ કલ્યાણ મેળાઓ સરકારી યોજનાઓના લાભાર્થીઓનું જીવનધોરણ ઊંચું લાવવામાં નિર્ણાયક સાબિત થયા છે. રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શૃંખલા અન્વયે જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટિંગ, જેમાં રાજ્યના કૃષિ પશુપાલન સરકારી મળી રહ્યા છે. મંત્રી રાઘવજીભાઈ વર્ષ 2000 તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરાવેલા ગરીબ કલ્યાણ આ વર્ષની ગરીબ કલ્યાણ મેળાની 14મી શ્રેણી અંતર્ગત આજે રાજ્યના 33 જિલ્લા તથા 2 મહાનગરપાલિકા મળી કુલ 35 સ્થળોએ એકી સાથે ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ રહ્યા છે, જેમાં રાજ્ય સરકારની વિવિધ 241 યોજનાઓના 40 લાખથી વધુ લોકોને 5,911 કરોડની સહાય ચૂકવામાં આવશે. 2009-10 થી તત્કાલીન મુખ્યમંત્રીના આજના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના આર્થિક રીતે નબળા લોકો પોતાના ધંધામાં પગભર થઈ શકે, પોતાની આર્થિક ઉન્નતિ કરી શકે અને ગરીબી રેખાની બહાર આવી શકે એવા શુભહેતુસર લાવા લાભાર્થીઓને સ્થળ ઉપર જ સરકારશ્રીની જુદી જુદી યોજનાના લાભો મળી રહે એના માટે આવા ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનો શરૂ કર્યા હતા.